આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજે ભારતના મહાન ક્રાંતિકારી નેતા અને ઉગ્ર રાષ્ટ્રવાદ શિક્ષણવિદ અને ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. આ દિવસે જ ભાજપા દ્વારા સમગ્ર દેશમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં દમણ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે આદરણીય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાર્યક્રમમાં દમણ દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, નગરપાલિકા મેયર શ્રી અસ્પી દમણિયા, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન કલ્પેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ અગરિયા, પ્રદેશ ભાજપા મંત્રી જિજ્ઞેશ અગરિયા, દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી ડી પટેલ, પૂર્વ ચીફ બાલુભાઈ પટેલ, રાજ્યના મીડિયા કોઓર્ડિનેટર મજીદ લઘાણી તેમજ રાજ્ય કાર્યાલય ઇન્ચાર્જ પ્રકાશ ટંડેલ વગેરેના અગ્રણીઓ ઉપસ્થિતિમાં જ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. આજના દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901માં થયો હતો અને એમનું મૃત્યુ જમ્મુ કાશ્મીરની જેલમાં 23 જૂન 1953માં થયું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બહુ ખૂબ જ નાની વયે ખૂબ મોટો અભ્યાસ કર્યો એમણે અને દેશ સેવા કરી અને એ દેશના બહુ મોટા ક્રાંતિકારી નેતા હતા. એમણે 22 વર્ષની નાની વયે જ પણ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો, એના પછી એ વિદેશ ભણવા માટે ગયા અને ત્યાં પણ એમણે મેથેમેટિકલ્સના ધર્મમાં બહુ મોટો અચિવમેન્ટ કરી અને લંડન યુનિવર્સિટીમાંથી એમને એવોર્ડ મળેલો. 1939માં એ ભારતીય રાજનીતિમાં પ્રવેશ કર્યો એમણે. એમ શરૂઆતથી જ એ ગાંધી અને નહેરુની જે અહિંસાવાદી અને તુષ્ટિકરણની જે રાજનીતિ છે એના સખ્ત વિરોધી હતા. 1947ના અંદરમાં દેશ આઝાદ થયો અને જે નહેરુના નેતૃત્વમાં એ પ્રથમ ગેર કોંગ્રેસી મંત્રી બન્યા. 3 વર્ષ સુધી મંત્રી પદ પર રહ્યા પછી એમણે જોયું કે ગાંધી નહેરુની જે અહિંસાવાદી અને તુષ્ટિકરણની જે રાજનીતિ છે એ દેશને બરબાદ કરી દેશે અને એમણે એક વખત એવું પોતાનું બયાન પણ આપેલું કે ગાંધી નહેરુની અહિંસાવાદી અને તુષ્ટિકરણની રાજનીતિથી મને એવી શંકા છે કે વેસ્ટ બંગાળ જે છે એ પાકિસ્તાનમાં ભળી જશે. આથી એમણે 1950માં મંત્રીપદથી રાજીનામું આપી દીધું અને એમણે કીધું કે જમ્મુ કાશ્મીર જે છે એ ભારતનો અભિન્ન અંગ છે અને એણે સંપૂર્ણ રીતે ભારતમાં ભેળવી દેવું જોઈએ. અને એમણે એક નારો આપેલો કે આ દેશના અંદરમાં 2 વિધાન 2 સંવિધાન અને 2 પ્રધાન સ્વીકૃત નથી અને ચાલશે નહીં. અને આથી જ એમણે જમ્મુ કાશ્મીરને મુક્તિ અપાવવા માટેનું એક અભિયાન છેડ્યું અને 1953ના અંદરમાં એમના નેતૃત્વના અંદરમાં અટલજી પણ હતા જ્યારે તત્કાલીન વિદેશ મંત્રી હતા અને આખું એક પ્રતિનિધિ મંડળ જમ્મુ કાશ્મીરના અંદરમાં કૂચ લઈ અને ગયું અને જમ્મુ પ્રવેશતી વખતે જ એમની ત્યાંની જે સરકાર હતી એમણે એમની ધરપકડ કરી. 40 દિવસ સુધી એઓ જેલમાં રહ્યા અને પછી અચાનક જ જમ્મુ કાશ્મીર સરકારે એવી જાહેરાત કરી કે એમનું મૃત્યુ થયું છે, પણ એ 100% છે કે એ મૃત્યુ નથી, એમની હત્યા કરેલી છે. અને એટલે જ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીનો એક નાનામાં નાના કાર્યકર્તા એક જ સૂત્ર સાથે બંધાયેલો હતો કે જ્યાં બલિદાન હુએ મુખર્જી વો કશ્મીર હમારા હૈ. અને 2014 પછી જ્યારે નરેન્દ્ર મોદીજીની સરકાર બની અને એમણે સૌથી પ્રથમ આ જ કામ કર્યું કે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35 એને નાબૂદ કરી અને જમ્મુ કાશ્મીરને પૂર્ણ રીતે ભારતમાં ભેળવી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એક સંપૂર્ણ રીતે અને સાચી શ્રદ્ધાંજલિ.